गुड आफ्टरनून विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान। सामाजिक विज्ञान नी अंदर इतिहासनो एक महत्वपूर्ण पाठ एटले के 7मो स्वातंत्रोत्तर भारत। ओके विद्यार्थी मित्रों, आपणे धोरण 8 अंदर आम जोईए तो आ बाबतनी घणी बधी चर्चाओ करी चूक्या छीए। ओके आना अगाउना प्रकरणनी चर्चा करिए तो एमां पण आपणे घणी बधी चर्चाओ थई चूकी छे, एटले के भाई भारतने स्वतंत्रता अपाववामां कोई एकाद बे व्यक्तिओनो हाथ नथी अने कोई एकाद बे दिवसनी अंदर आपणा देशने स्वतंत्रता मळी छे, आज़ादी मळी छे एवुं पण नथी। पण आपणने आ आज़ादी मळवामां घणो लांबो समय गयो छे। ओके કે ભાઈ આઝાદી મેળવવા માટે અસંખ્ય લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે, પોતાના બલિદાનો આપ્યા છે, પોતાની કુરબાનીઓ આપી છે અને ઘણા વર્ષો સુધી આ ચળવળો શરૂ રહી ત્યારે છેક આપણને આ મહામૂલી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે। તો આ પ્રકરણમાં આપણે જોઈએ કે ભાઈ આપણને જે સ્વતંત્રતા મળી છે પણ એ સ્વતંત્રતા કઈ ભોગે મળી છે અને કેવી રીતે મળી છે, આ સ્વતંત્રતા મેળવવામાં પણ આપણને કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે એની ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરીશું। ઓકે ચાલો જોઈએ। બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર ધારો જુલાઈ 1947માં પસાર કર્યો કે ભાઈ અમે વહેલી તકે ભારતને છોડીને હંમેશને માટે ચાલ્યા જશું એવું એક નિવેદન, એટલે હિન્દ સ્વાતંત્ર ધારો જુલાઈ 1947માં પસાર કરવામાં આવ્યો। આ ધારાની જોગવાઈ અન્વયે હિન્દુ ભારતીય સંઘ પાકિસ્તાન સંઘ એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવશે, એટલે કે દેશ સમક્ષ મુખ્ય બે સમસ્યાઓ ઊભી થઈ કે ભાઈ અંગ્રેજો એ બાબતથી સારી રીતે વાકેફ હતા, જાણકાર હતા કે ભારતની તાકાત એ ભારતની એકતામાં છુપાયેલી છે, આપણે શા માટે ભારત છોડીને જવું પડે છે તો એનું એકમાત્ર રીઝન, એનું એકમાત્ર કારણ કે હિન્દુ મુસ્લિમ એક થઈને આપણી સામે ચળવળો શરૂ કરી, પરિણામે એક ક્યારેય ન બુજાય એવી ચિંગારી આ અંગ્રેજોએ આપણા દેશમાં સળગાવી, જેણે જાતા જાતા એક એવો કાયદો આપણી સમક્ષ રજૂ કર્યો કે જેના કારણે આજે અત્યારે પણ આપણે જે સમસ્યાઓ ભોગવીએ છીએ તેના મૂળ આ ધારાની અંદર, આ કાયદાની અંદર છે એવું કહેવું હોય તો કહી શકાય, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। એટલે કે અંગ્રેજોએ માત્ર અને માત્ર ભારતની એકતાને તોડવા, ભારતના વિકાસને અવરોધવા માટે જ આ કાયદો ઘડ્યો છે એમ કહી શકાય, તેણે જાણી જોઈને આ કાયદો બનાવ્યો। આ કાયદાની શરત મુજબ કે ભાઈ એને એવી કેટલીક શરતો રાખી હતી જેમાંની એક શરત તો કે ભારતમાં બે ધર્મના અલગ અલગ લોકો વસવાટ કરે છે, એટલે કે આઝાદી પછી આ બંને ધર્મના લોકોનું અલગ અસ્તિત્વ થશે, એટલે કે તો કે ભાઈ હિન્દુસ્તાનમાં રહેતા લોકો હિન્દુસ્તાન અને પાકિસ્તાનમાં રહેતા મુસ્લિમો માટે અલગ રાષ્ટ્ર, અલગ દેશની નિર્માણ કરવું, એ સિવાય જે રાજા મહારાજાઓએ ના તો હિન્દુસ્તાન સાથે જોડાવવું છે અને ના તો પાકિસ્તાન સાથે જોડાવવું છે તો તેઓએ પોતાનો અલગ દેશ, અલગ શાસન સ્થાપવું હોય તો એ માટેની પણ એને છૂટ છે। પરિણામે તો કે ભાઈ આઝાદી પહેલાં જ ઘણા બધા દેશી રાજા રજવાડાઓએ કે ભાઈ પોતાના રાજ્યોને ભારત સાથે જોડી દીધા, તો ઘણા રાજ્યો પાકિસ્તાન સાથે જોડાઈ ગયા, એટલે કે જે પ્રદેશોમાં હિન્દુ ધર્મના લોકો વસવાટ કરતા હતા તે પ્રદેશો ભારત સાથે જોડાણા, અને જે રાજ્યોમાં, જે પ્રદેશોમાં મુસ્લિમ ધર્મના અનુયાયીઓ વસવાટ કરતા હતા તો તે પ્રદેશો પાકિસ્તાન સાથે જોડાયા। પણ આમાં પણ એવા કેટલાક 3 પ્રદેશો હતા કે જે હજુ દ્વિધા અનુભવતા હતા, એટલે કે સમસ્યા અનુભવતા હતા કે ખરેખર એને ભારત સાથે જોડાવવું કે પાકિસ્તાન સાથે જોડાવવું, એની કોઈ સ્પષ્ટ
સ્પષ્ટતા કરી શકતા ન હતા. પરિણામે જે પ્રશ્નો સર્જાણા એ પ્રશ્નોની સમસ્યાઓની ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરવાના છીએ. ઓકે મિત્રો, ચાલો ફરીથી જોઈએ. બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947માં પસાર કર્યો. આ ધારાની જોગવાઈ અન્વયે આ ધારાના આ કાયદા મુજબ હિન્દુ ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. દેશ સમક્ષ મુખ્ય બે પ્રશ્નો ઉદ્ભવ્યા. એક, ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવું, કે ભાઈ એવું બંધારણ બનાવવું કે જે ભારતના વસવાટ કરતા તમામ લોકોને સ્વીકૃત હોય, માન્ય હોય. ઓકે, આ કોઈ પ્રશ્ન નાનો સૂનો ન હતો, કારણ કે તે સમયે ભારતની અંદર અલગ અલગ ધર્મના લોકો, અલગ અલગ જ્ઞાતિના લોકો, અલગ અલગ પ્રદેશના લોકો વસવાટ કરતા હતા. એટલે કે ધાર્મિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ ઘણી બધી અલગતા હતી. પણ આ બધા લોકોને એક કરીને એવું બંધારણ બનાવવું, એવો કાયદો બનાવવો કે જે કાયદો ભારતમાં વસવાટ કરતા તમામે તમામ નાગરિકોને સ્વીકૃત હોય, એ કાયદો બનાવવો, એવું બંધારણ બનાવવું, ખરેખર એ એક કહેવાય ને કે બહુ પડકારરૂપ સમસ્યા હતી. પણ આપણે આ સમસ્યાનું પણ સારી રીતે નિરાકરણ કરીને વિશ્વનું સૌથી મોટામાં મોટું અને લેખિત બંધારણ બનાવી આપ્યું. એ સમયના આપણા સ્વપ્ન ચિંતકો, આપણા દૂરદ્રષ્ટાઓએ આ પ્રશ્નનો બહુ સારી રીતે સોલ્યુશન કરેલું. બીજો મુખ્ય પ્રશ્ન આપણો હતો, હિન્દી રિયાસતો પરથી બ્રિટિશ તાજની સાર્વભૌમ સત્તાનો અંત આવતા તેમને ભારત સંઘમાં જોડી એક અખંડ ભારતની રચના કરવી, કે ભાઈ અત્યારે જે જે પ્રદેશો અંગ્રેજોના કબજા હેઠળ છે, અંગ્રેજોના ગુલામીમાં છે, તે પ્રદેશોને અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્રતા અપાવીને તેને ભારત સાથે જોડીને ભારતને એક અખંડ, અવિભાજ્ય, કે જેને ક્યારેય અલગ ન કરી શકાય એવા રાષ્ટ્ર તરીકે નિર્માણ કરવું અથવા તો તેની રચના કરવી. એ વખતે દેશી રાજ્યો રિયાસતોની સંખ્યા, મિત્રો અન્ડરલાઈન કરો કે ભાઈ આપણી પાસે કુલ 562 હતી. ઓકે, કે ભાઈ એ સમયે દેશી રાજ્યો રિયાસતો એટલે કે નાના મોટા રાજાઓનું જે રજવાડાઓ હતા, કે જે એમના અંકુશ નીચેના પ્રદેશો હતા, તે 562 કરતા પણ વધારે હતા. સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી 48% દેશી રાજ્યોના ક્ષેત્રફળનું હતું. ઓકે, કે ભાઈ ભારત પાસે જેટલી જમીન કે જેટલા રાજ્યો હતા તેમાંના 48% રજવાડાઓ તો દેશી રાજા મહારાજાઓના અંકુશના હતા. એ જ રીતે ભારતની કુલ જનસંખ્યાના 20% જનસંખ્યા દેશી રાજ્યોની હતી. કશ્મીર, હૈદરાબાદ, મૈસૂર એ સમયના મોટા રાજ્યો હતા. અન્ય નાના રાજ્યો પણ હતા, એવા રાજ્યો પણ હતા કે જેમનું કદ એક નાના ગામ કરતાં પણ નાનું હતું, એક નાનકડું એવું ગામ, પણ છતાં એ ગામમાં એ રાજા રાજ્ય કરતા હોય. આ રાજ્યોના રાજાઓ નવાબોને ભારતીય સંઘમાં જોડાવવા માટે સમજાવવા એ ખરેખર એક ભગીરથ કાર્ય હતું, એક સૂઝબૂઝ સાથેનું કાર્ય હતું કે ભાઈ આપણને આપણી એક નાની એવી પેન્સિલ કોઈ બીજાને આપવી હોય તો પણ આપણો જીવ ન ચાલતો હોય, ત્યારે દેશની એક હાકલ માટે, દેશ પ્રેમ માટે કંઈ પણ સમજ્યા વિચાર્યા વગર પોતાનું આખે આખું રાજ્ય સરકારને સમર્પિત કરવું, સરકારને સોંપી દેવું એ ખરેખર એક ઉચ્ચ પ્રકારની દેશભક્તિ છે, એ સિવાય બીજું કંઈ નહીં. ઓકે, આ કાર્ય ઝડપથી પાર પાડવાનું હતું, કે ભાઈ એ સમયે ભારત એ 562 જેટલા નાના મોટા રજવાડાઓમાં વિભાજિત હતું. એ રાજાઓને સમજાવવા, સમજાવીને એના રાજ્યોને ભારત સંઘ સાથે જોડી દેવા એ ખરેખર એક અઘરું, એક કપડું, એમ કહેવાય ને કે લૂઢાના ચણા ચાવવા જેવું કામ હતું. કારણ કે જો આપણે એ રાજાઓને સમજાવવામાં સફળ ન થઈએ તો કદાચ બની શકે કે એ રાજાઓ પોતાનું રાજ્ય પાકિસ્તાન સાથે જોડી દે, તો એ કદાચ
એમ કહીએ કે સરહદોની દ્રષ્ટિએ એ વસ્તુ યોગ્ય ન કહેવાય, એટલે કે આ કાર્ય જેટલી ઝડપથી બને એટલી ઝડપથી પાર પાડવાનું હતું. આઝાદી પ્રાપ્ત થતાં સૌ પ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે કે ભાઈ ખરેખર આપણા માટે એક એમ કહી શકાય કે ગૌરવભરી વાત છે કે ભાઈ એ સમયના મહારાજા એટલે કે